આમ આદમી પાર્ટીના બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા એસસી એસટી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, પરંતુ આ શિષ્યવૃત્તિ સમયસર આપવામાં આવતી નથી. છેલ્લા 1.5 વર્ષથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં વિલંબ થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ખેડૂતો અને મજૂરોના બાળકોને જ્યારે શિષ્યવૃત્તિ મોડી આપવામાં આવે છે ત્યારે તેમનું શિક્ષણ બગડતું હોય છે. આ ગંભીર મુદ્દા પર આમ આદમી પાર્ટીની નાણામંત્રી સમક્ષ માંગણી છે કે વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ આપવામાં આવે અને સાથે સાથે મોંઘવારી પ્રમાણે શિષ્યવૃત્તિમાં વધારો કરવામાં આવે. ગુજરાત પૂરક વિનિયોગ વિધેયક 2024 લઈને જેમાં આમ આદમી પાર્ટી દ્વારા જે 50 વર્ગના જે વિદ્યાર્થીઓ જે છે ઓબીસી સમાજના, એસસી સમાજના, એસટી સમાજના, એના માંગણી ક્રમાંક નંબર 92 ઉપર મેં મારા વિચારો રજૂ કર્યા હતા. જેમાં ગુજરાતમાં એસસી સમાજના જે વિદ્યાર્થીઓ હોય, એસટી સમાજના હોય કે ઓબીસી સમાજના હોય, આવા જે વિદ્યાર્થીઓ જે છે એને ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં તો આવે છે, પણ ક્યારેય સમયસર આપવામાં આવતી નથી. અને સાથોસાથ 1 વર્ષ 1.5 વર્ષ કરતાં વધારે સમયથી શિષ્યવૃત્તિ આવા વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી, એટલે કે મોડી શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે. અને સાથોસાથ અત્યારે શિક્ષણ એક વ્યાપારીકરણ થઈ ગયું છે. ગુજરાતમાં શિક્ષણના વ્યાપારીકરણ થવાનું મુખ્ય કારણ છે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ શાસન છે. એટલે કે શિક્ષણમાં માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે. એટલે કે શિક્ષણ અત્યારે ખૂબ જ મોંઘું થઈ ગયું છે. ત્યારે આવા જે 50 વર્ગના જે બાળકો છે, જે ગામડામાં જે વસે છે બાળકો, ખેડૂતના બાળકો છે, શ્રમજીવીઓના બાળકો છે, એ બાળકો શિષ્યવૃત્તિ પાછળ મળવાના કારણે, એટલે કે સમયસર ન મળવાના કારણે એનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે. એટલે કે આજે માનનીય નાણામંત્રી પાસે અમે માંગણી કરીએ છીએ કે સમયસર શિષ્યવૃત્તિ આપવામાં આવે. અને અત્યારે જે શિષ્યવૃત્તિનું જે પ્રમાણ જે છે એ મોંઘવારી પ્રમાણે નથી, એટલે કે ખૂબ જ ઓછી શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે. તો સાથોસાથ જે શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે ઉચ્ચ અભ્યાસમાં અને પ્રાથમિક શાળાઓમાં, તેમાં શિષ્યવૃત્તિમાં પણ વધારો કરવામાં આવે તેવી પણ આવવાની પાર્ટીએ માંગણી કરી છે. સાથોસાથ જે EWSના જે બાળકો છે ગુજરાતમાં, તો એમાં રાજ્ય સરકારે એમાં શિષ્યવૃત્તિ હજી સુધી આપવામાં આવી નથી. તો આમ આદમી પાર્ટી દ્વારા ગૃહના મારફતે માંગણી કરી છે કે ભાઈ EWSના જે બાળકો છે એને પણ શિષ્યવૃત્તિ આપવામાં આવે. અને જે EWSના વિદ્યાર્થીઓનું જે બજેટ જે છે એ ઘણું બધું મોટું હોય છે, તેમ છતાં પણ પડ્યું રહે છે, પણ આ જો બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે તો આવનારા બજેટ એનું જે ફાળવવામાં આવે છે 600-700 કરોડ તે પણ વપરાઈ શકે છે.